ચાલો આગળ વધે છે આપણો છ સાત ટોપિક છે સાબિત કરો કે ક્વેશ્ચન આ મુજબ છે સાબિત કરો કે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વાહકમાં બાહ્ય વડે મળતો પાવર અને જુલ ઉષ્મા સ્વરૂપે વ્યય પામતો પાવર સમાન છે શું કહે છે વાહકમાં બાહ્ય બળ વડે મળતો પાવર એટલે કે આ સળિયાને બાહ્ય બળ આપીને ગતિ કરાવીએ ત્યારે મળતો પાવર અને જૂલ ઉષ્મા સ્વરૂપે વ્યય પામતો પાવર એ બે સમાન છે મતલબ કે યાંત્રિક પાવર અને વિદ્યુત પાવર બે સમાન છે એવું એવું આપણને આપણને પૂછે છે છે સાબિત કરવાનું તો ફરી પાછું આપણે આકૃતિ આગળ હતી એ જ મુજબ સમાન ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ દાખલ થતું એવું સમાન ચુંબકીય ક્ષેત્ર બી માં યુ આકારનો વાહક સળિયો મૂકેલો છે એના ઉપર લંબરૂપે પી ક્યુ સળિયો મૂકેલો છે આ પી ક્યુ સળિયો છે એ આની ઉપર સરકી શકે છે એને લીધે આ લંબચોરસ સુવાહક આપણો પી ક્યુઆર એસ છે બરોબર એને સરકી શકે એવી બાજુ ઉપર આ જે પી ક્યુ સળિયો રાખેલો છે એનો અવરોધ છે એ સ્મોલ આર જેટલો છે આ બાકીના બધાનો અવરોધ છે એ અવગણી શકાય એવો છે બરોબર તો હવે આના ઉપરથી આ બંધ પરિપથમાં પ્રેરિત થતો પ્રવાહ આઈ બરાબર તો આપણે મેળવી લીધું પ્રવાહ છે પ્રેરિત પ્રવાહ છે તો હવે આના ઉપરથી આઈ પ્રવાહ ધારિત પી ક્યુ સળિયા પર ચુંબકીય ક્ષેત્રના કારણે બળ લાગતું બળ એફ ઇક્વલ ટુ આઈ એલ બી આ તમે આગળ સૂત્ર જોઈ ગયા છો આ ચુંબકીય ક્ષેત્રના કારણે લાગતું બળકે છે એટલે કે એફ ઇક્વલ ટુ આઈ એલ બી બરોબર તો આના ઉપરથી આઈ ની કિંમત મૂકીએ તો આઈ ની કિંમત આપણી પાસે છે બી એલ બી અપોન આર તો દેર ફોર આપણને એફ ઇક્વલ ટુ બી સ્કવેર એલ સ્કવેર વી અપોન આર આવું મળશે તો હવે આ બળને કારણે પી ક્યુ સળિયા પી ક્યુ ની અચળ ઝડપ વી હોવાથી જરૂરી પાવર પી બરાબર એફ ઇન્ટુ વી યાંત્રિક પાવર પી બરાબર એફ ઇન્ટુ વી એફ એટલે બી સ્ક્વેર એલ સ્કવેર વી અપોન આર ઇન્ટુ વી એટલે આપણને પાવર પી મળે છે બી સ્ક્વેર એલ સ્કવેર વી સ્કવેર અપોન આર આ થયો યાંત્રિક પાવર હવે જુલુસ્મા રૂપે વ્યય પામતા પાવરની વાત કરીએ તો જુલુસ્મા રૂપે પાવર જે મળે એ વિદ્યુત પાવરથી મળે

તો તમે જોઈ શકો છો કે સમીકરણ ત્રણ અને સમીકરણ ચાર બે સરખા છે એનો મતલબ એવો થયો કે બંને પાવર સરખા છે એટલે બંને પાવર સરખા છે એટલે કે અહીંયા યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે અને વિદ્યુત ઊર્જાનું રૂપાંતર ત્યાર પછી જુલ ઉષ્મામાં થાય છે તો એ રીતે આપણે જે સાબિત કરવાનું છે એ અહીંયા આપણને વાહકમાં બાહ્ય પળ વડે મળતો પાવર અને ઝૂલ ઉષ્મા રૂપે બે થતો પાવર એ બંને સમાન છે તો આ પ્રશ્ન છે એ અહીંયા પૂરો થાય છે હવે જે આપણે જોવાનું છે હવે એક બીજો કન્સેપ્ટ માટે જોવાનું છે જે માટે ખૂબ અગત્યનું છે કે પરિપથમાં વહન પામતો પરિપથમાં વહન પામતો વિદ્યુતમાં એટલે કે ક્યુ અને ચુંબકીય ફ્લક્સના ફેરફારનો સંબંધ એટલે કે વિદ્યુતભાર ક્યુ અને ફ્લક્સ એટલે ફાય બે વચ્ચેનો સંબંધ મેળવો છે તો આપણે જોઈ ગયા છે છીએ સૂત્ર પ્રેરિત એમએફ બરાબર ઈ ઇક્વલ ટુ ડેલ્ટા ફાઈવ અપોન ડેલ્ટા ટી પરંતુ આપણે ઈ બરાબર આઈ ઇન્ટુ આર આ સૂત્રથી પણ આપણે પરિચિત છે ઓમના નિયમ ઉપરથી દેરફોર ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી આઈને બદલે લખીએ છીએ ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી આર આ એક અને બે બંને ઈ બરાબર છે તો એક અને બે ને આપણે બે સરખાવી દઈએ તો ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી આર ઇક્વલ બે બાજુથી ડેલ્ટા ટી ડેલ્ટા ટી કેન્સલ કરી નાખીએ ડેલ્ટા ક્યુ ને સૂત્રનો કરતા બનાવીએ તો આર આ બાજુથી આ બાજુ જાય એટલે છેદમાં જાય તો દેર ફોર ડેલ્ટા ક્યુ ઇક્વલ ટુ ડેલ્ટા ફાઈવ અપોન આર જે આપણને વિદ્યુત ભાર અને ચુંબકીય ફ્લક્સ વચ્ચેનો સંબંધ આપે છે બહુ અગત્યનો છે આ એમસીક્યુ માં ઘણીવાર પૂછાય છે એટલે એમસીક્યુ માં આનો ઉપયોગ આવે છે માટે આ સૂત્રને ખાસ યાદ રાખો છો અહીંયા આ લેસન દરમિયાન તમે ખાસ જોશો ત્યારે મેં જ્યાં જ્યાં બ્લોક કરેલા છે એટલા બધા સૂત્રો ખૂબ અગત્યના છે તો એટલા બધા સૂત્રો આપણે આપણા નિયમો મુજબ જ્યાં સુધી લેસન ચાલે ત્યાં સુધી દરરોજ ત્રણ વખત લખવાના છે સૂત્ર રિપીટેડલી પાકા કરતા રહેજો નહીત્ર ભૂલી જશો સૂત્ર ભૂલી જશો તો એમસીક્યુ અને દાખલામાં મુશ્કેલી થશે અને એમસીક્યુ અને દાખલા આવડશે તો જ તમે સારો સ્કોર કરી શકશો તો આ માટે ખાસ તમે ધ્યાનમાં રહ્યો છો તો જેટલા જેટલા જગ્યાએ બ્લોક કરેલું આવે છે એટલા બધાય સૂત્ર છે એ રેગ્યુલર ત્રણ વખત લખવાના છે તો આ વાત થઈ આપણે આજના ગતિકીય ઇએમએફની અને એના ઉપરથી આપણે એના બે જે ક્વેશ્ચન છે એને આપણે જોયા તો આજે આપણે અહીં સુધીનું રાખીએ છીએ બાકીનું પછી નેક્સ્ટમાં જોયે છે હા